अमूल फेडरेशन द्वारा दूध में रूपया 2 नो वधारो। बरोडा डेरी द्वारा आगामी दिवसों में लीटरे रूपया 2 नो वधारो। वडोदरा वासी पर चीकाशे। डभोई नानी पागोड़ खाते रहती 14 वर्षीय किशोरी नो अपहरण करीने बलात्कार गुजारनार 2 हवसखोरो झड़पाया। हवसखोरोना सकंजामांथी किशोरी ने मुक्त करावती डभोई पुलिस। दबाण शाखानी टीम द्वारा तोड़ी पड़ायेला मंदिर नु बांधकाम फरीथी शुरू कराता स्थानिक रहीशो। स्थानिक काउंसिलर तथा भाजपा कार्यकरो सामे महिलाओं द्वारा पुलिस फरियाद। हवे जे समाचार विगतवार। बरोडा डेरी दूध की प्रोडक्ट में गणतरी दिवसों में भाव वधारो शहरीजनों माथे जीकाशे। अमूल फेडरेशन द्वारा गत रोज रूपया 2 नो भाव वधारो दूध में करी देवाता बरोडा डेरी द्वारा पण भाव वधारो टूंक समय में कराशे। आ अंगे बरोडा डेरी उपप्रमुख अजीतसिंह ठाकोर ने पूछता तेमणे जणाव्युं हतुं के अमूल फेडरेशन द्वारा भाव वधारो कराता बरोडा डेरीए पण भाव वधारो करवो ज पड़शे, परंतु बरोडा डेरी की बोर्ड मीटिंग बाद आ निर्णय लेवाशे। टूंक में शहरीजनों भाववधारा बोझ ने सहन करने तैयार थव पड़े। बीजी तरफ छेल्ला केटलाक दिवसथी सिंथेटिक दूधनो मामलो गरमायो हतो, जे मामले तपास समिति पण रचाई हती। आ बाबते उपप्रमुख अजीतसिंह ठाकोर ने पूछता तेमणे सुरसुर्यू थई गयुं होय तेम जणाव्युं हतुं। ચોક્કસ આખા ગુજરાતને ફેડરેશન સાથે રહેવું પડે, પણ અહીંયા હાલ પૂરતું બરોડા શહેરમાં કોઈ ભાવ વધારો 20 તારીખ સુધી દેખાતો નથી, અને જો ભાવ વધારો ફેડરેશન અમલમાં લાવી દેશે તો ચોક્કસ અમે 25 તારીખ પછી આ વિશે અમે નિર્ણય લેવાના છે। હાલ પૂરતો કોઈ ભાવ વધારો શહેરની જનતા પર અમે ઝીકવાના નથી। એમની વિચારસરણી છે, આ દૂધ લેવાયું છે, એનો કોઈ એમાં કોઈ ખોટી વાત છે ના, બિલકુલ સાચી વાત છે। અને આ જે દૂધ લીધું છે એ જ પાર્ટી ભરૂચ સંઘને દૂધ આપે છે, સુરતને દૂધ આપે છે, પુણા આપે છે અને બોમ્બે પણ આપે છે। એટલે તપાસ કમિટીનું શું થયું? તપાસ કમિટીની બધી આખી તપાસ પૂરી થઈ ગઈ છે। પાણીનું નામ ભૂ એવું રિઝલ્ટ તપાસ કમિટીનું અમારી છે। કેન્દ્ર સરકારે બજેટમાં સોનાની એક્સાઇઝ ડ્યુટીમાં કરેલાના વધારાના વિરોધમાં છેલ્લા 18 દિવસથી સુવર્ણકારોનું આંદોલન વધારે વિસ્તૃત બન્યું છે। આજરોજ રેસકોર્સ સર્કલ આંબેડકર પ્રતિમા પાસે સુવર્ણકારો દ્વારા રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો, જેના પગલે 1.5 કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ટ્રાફિકમાં સપડાયેલા વાહન ચાલકોનો રોષ ફાટી નીકળતા તેમણે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક સરળ કર્યો હતો। લગ્ન કરવાની લાલચ આપીને અપહરણ કરી તેને ઉત્તર પ્રદેશ ખાતે લઈ ગયા હતા। ત્યાં તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। બંને હવસખોરો સામે પોલીસ ફરિયાદ કરાતા પોલીસે તેમની ધરપકડ આરંભી હતી। 3/2011 રોજ આરોપી સિદ્ધાર્થ સિંહ, ચંદ્રપાલ સિંહ તથા ઉલ્પત સિંહ, રાજા ચંદ્રપાલ સિંહ નાવ લગ્ન કરવાના લાલચે અહીંયા ડભોઈ નાંદોદી બાગોળથી બગાડીને લઈ ગયેલા ઉત્તર પ્રદેશમાં, જ્યાં તપાસ દરમિયાનમાં તેઓનું ગામનું સરનામું મળી આવતા ડભોઈ પીઆઈના ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ડીએસ પટેલના હુકમથી અમો તથા બીજા પોલીસ માણસો એક ટીમ બનાવી અત્રેથી અમો 30/3/2011 રોજ યુપી તપાસમાં ગયેલા, જ્યાં તેઓના વતન ગામ નવાગંજ, નવાબગંજ, તાલુકો સેસમલ, જિલ્લો ભદોઈ બધાયું ખાતે તપાસ કરતા ત્યાં આરોપી તથા બહુ મળી આવતા તેઓને ત્યાંથી કાયદેસરની કાર્યવાહી કરી આજરોજ ડભોઈ લઈ આવેલા છે। શહેરમાં છેલ્લા 4 દિવસથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં પ્રસરેલા હીટ વેવના સકંજામાં વડોદરા પણ સપડાઈ ગયું છે।
વડોદરામાં આજે સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર રહ્યો હતો. વડોદરામાં ત્વચા દજાડતા ઉગ્ર તડકાની ચપેટમાં શહેરીજનો ઉપરાંત પશુ પંખીઓ પણ આવી ગયા છે. કમાટી બાગ પ્રાણી સંગ્રહાલય ખાતે વાઘ, સિંહ, રીંછ તથા પક્ષીઓને પાણી છાંટીને ગરમીમાં રાહત આપવાની કામગીરી હાથ ધરાઈ હતી. હનુમાન જયંતિ પૂર્વે મકરપુરામાં સેવા સદનના પ્લોટમાં બની રહેલા હનુમાનજી મંદિરનું બાંધકામ તોડી પડાતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મકરપુરા નોવિનો બેટરી કંપની પાસે આવેલા પદમ પાર્ક સોસાયટી નજીક સેવા સદનની માલિકીની પ્લોટમાં હનુમાનજી મંદિર માટેનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું. ગત રોજ સેવા સદનની દબાણ શાખાની ટીમે લોખંડી પોલીસ બંદોબસ્તની વચ્ચે મંદિરના બાંધકામને તોડી પાડ્યું હતું. આજ રોજ સ્થાનિક રહીશો દ્વારા તોડી પડાયેલા મંદિરનું બાંધકામ ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે ગત રોજ સેવા સદનની દબાણ શાખાની ટીમ દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન વોર્ડ નંબર 24ના કાઉન્સિલર રવિ પાટીલ તથા ભાજપના કાર્યકર સુનિલ પાટીલ તથા અલ્પેશ લિંબચિયાએ સ્થાનિક મહિલાઓને મારી નાખવાની ધમકી આપી હતી. તે સંદર્ભે મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોતે અહીંયા બધા ભજન કરતા હતા, બરાબર છે, ભજન કરતા હતા અને પોલીસ લોકો એ લોકો આવ્યા કે ચલો બેનો બધા ઉઠો, તો અમને અમારી જોડે ગમે તેવું બધું વર્તન વર્ત્યું, બરાબર છે. સાંજનું મંદિરનું એ લોકો કે લોક હતું, તો હું ને અનિતાબેન લોકો ઉભા રહેતા, હિનાબેન ને અમે ઉભા રહેતા, હું જસોદાબેન, ગૌરીબેન, તો અમારા પાસે ગમે તેવું વર્તન વર્ત્યું, અમારા હાથ ખેંચ્યા અને ગમે તેવા શબ્દ અમારા માટે વાપર્યા. અલ્પેશ લિંબચિયા, સુનિલ પાટીલ, રવિ પાટીલ, રાજેશ પરદેશી, અશોકભાઈ ચૌધરી, ગમે ત્યાં વર્તન અમારી માટે વર્ત્યા અને કે પોલીસ તો અમારા ખિસ્સામાં રાખીએ છીએ અને તમારા ઘરવાળાને સાચવજો, ઉડાડી દઈશું. કે અલ્પેશ લિંબચિયાએ પછી તમે શું કર્યું? પછી અમે લોકોએ અમારી પાસે ગમે તેવું વર્તન વર્ત્યું, અમારી પાસે જેન્ટ્સ કોઈ નતા અને 25-30 સ્ટોરું એજન્ટ્સનું તે લોકોએ, તો ગમે તેવું કરીને અમને એ કરવા માટે અમે પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા. અમે પોલીસ હાલમાં પૂર્ણ થયેલા લોકસભા બજેટ સત્ર દરમિયાન સંસદીય કાર્યવાહી અને અન્ય વિષયની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેરના સંસદીય સભ્ય બાળુ શુક્લા દ્વારા મુખ્યત્વે તારાંકિત તથા અતારાંકિત પ્રશ્નો મળીને કુલ 16 પ્રશ્નોના જવાબો કેન્દ્ર સરકાર વતી આપવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે વડોદરા જ્વેલર્સ દ્વારા આવેલ પત્રના અનુસંધાનમાં માનનીય પ્રધાનમંત્રી મનમોહનસિંહ તથા નાણામંત્રી પ્રણવ મુખર્જીને રજૂઆત કરી હતી. તેની સાથે સાથે કેન્દ્ર સરકાર દ્વારા ભારત દેશમાં 8-9 હજાર જે એન્જિનિયરિંગ કોલેજ છે તેઓને એક ફરજિયાત કર્યું હતું કે ઈ જર્નલ્સ લેવા માટે, જેના કારણે તમામ કોલેજોને, દરેક કોલેજને 12-13 લાખ રૂપિયાનો ખર્ચો આવતો હતો અને તે કારણે વિદેશી બેંકોમાં 1000 કરોડ રૂપિયા જતા હતા, 1000 કરોડ. તેની એક રજૂઆત કરી, ત્યારબાદ કેન્દ્ર સરકારે આ યોજના કેન્સલ કરેલી છે. આના સાથે સાથે રેલવે માટેની માગણી વડોદરાથી પૂના, વડોદરાથી દિલ્હી અને મુંબઈ, આની રેલવેની માગણી અને વડોદરા વેસ્ટર્ન રેલવે એસોસિએશન દ્વારા જે અમને રજૂઆતો કરવામાં આવી, તમામ રજૂઆતો લેખિતમાં અમે લોકસભામાં પ્રસ્તુત કરી છે. સોની સમાજ પર જે અન્યાય કરવામાં આવેલ છે, આખા દેશના સોની સમાજ પર જે 0.3% સેન્ટ્રલ એક્સચેન્જ ડ્યુટી મૂકવામાં આવેલ છે, તેના માટેની રજૂઆત અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનીય શ્રી પુરુષોત્તમ રૂપાલાજીના અધ્યક્ષતામાં, માનીય શ્રી હરીનભાઈ, માનીય સ્મૃતિજી અને ગુજરાતના તમામ રાજ્યસભા અને લોકસભાના સાંસદોએ 21 તારીખે જ તેની રજૂઆત કરી છે અને નાણામંત્રીશ્રીએ અમને બાહેધરી આપેલ છે કે આના માટે પૂર્ણ વિચારણા કરવાના છે. શહેર પોલીસની આબરૂને લીલામ કરતા તસ્કરો બેફામ બનીને ત્રાટકી રહ્યા છે. શહેરમાં ગુનાખોરી સામે પોલીસ તંત્ર વામન ફરતું જણાઈ રહ્યું છે. શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી અરુણોદય સોસાયટીમાં રહેતા પ્રફુલાબેન પટેલ ગત 27મી અમેરિકા ગયા હતા. તે દરમિયાન તેમના બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ જળ પરથી અજાણ્યા તસ્કરોએ ચડીને દરવાજો તોડીને મકાનની તિજોરીમાં મૂકેલા 1.5 કિલો ચાંદીના સોનાના વાસણ તથા ₹5,000 રોકડા સહિત ₹2,00,000ની મતાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દેશભરમાં સિંધી સમાજે દરેક ક્ષેત્રમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે, ત્યારે સિંધી સમાજની ન્યૂઝ ચેનલને મંજૂરી આપવા માટે ચેટીચંદના પવિત્ર તહેવારના દિવસે શહેરના સિંધી સમાજના લોકો દ્વારા વડાપ્રધાન મનમોહનસિંહને 25,000 પત્રો લખીને આજે વારસિયા પ્રેમ પ્રકાશ હોલથી જનરલ પોસ્ટ ઓફિસ મારફતે રવાના કરાયા હતા. ટપાલ ઝુંબેશ દ્વારા વડાપ્રધાનને સિંધી સમાજની ન્યૂઝ ચેનલ ચાલુ કરવાનો અભિગમ અનોખો જણાઈ આવ્યો હતો.
જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 535મો પ્રાગટ્ય મહોત્સવ તથા 84 બેઠકજી મહોત્સવ અંતર્ગત વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે ગત રાત્રે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાત્સલ્ય ગ્રુપના મનોજભાઈ જોશી તથા પિયુષભાઈ પરમારે તેમના સ્વકંઠે રજૂ કરેલા ભજનોથી વાતાવરણ ભક્તિસભર બની ગયું હતું, જેમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાજી મહારાજ તથા પરમ ભક્ત શૈલેષભાઈ સુટ્ટા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ હતા ત્યાર સુધી સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમય ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવીની સમગ્ર ટીમને રજા આપશે. નમસ્કાર.